જૂનાગઢના ભેંસાણની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો છે. ચોમાસાને લઈ રોગચાળો વકર્યો. ભેંસાણમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલ 42 ગામને જોડતી માત્ર આ એક હોસ્પિટલ છે અને 42 ગામના ગરીબ દર્દીઓ માત્ર એક જ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોય છે. ત્યારે ચોમાસાને લઈ રોગચાળો વકર્યો છે અને બીમાર દર્દીઓની લાંબી લાઈનો આ સરકારી હોસ્પિટલમાં જોવા મળી રહી છે, જેમાં 42 ગામડાઓને જોડતી માત્ર એક હોસ્પિટલમાં ડોક્ટરની 3 જગ્યા છે અને અત્યારે માત્ર 1-2 જ ડોક્ટર સારવાર આપી રહ્યા છે. તેમાં પણ આંખના રોગો તો ખાસ વકર્યા છે, તો આંખના ડોક્ટર તો છે જ નહીં, તો ગરીબ દર્દીઓને તો મોંઘી દાંત સારવાર બહાર લેવા જવી પડે છે. હાલ અત્યારે ચોમાસાની ઋતુમાં ખાસ રોગો જોવા જઈએ તો તાવ, શરદી, ઉધરસ, સ્કિન અને આંખના રોગોના દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં ઉભરી પડ્યા છે. તેમાં ગરીબ દર્દીઓની ઇમરજન્સી સારવારની તો શું વાત કરવી. જૂનાગઢની ભેંસાણની હોસ્પિટલ છે અને ભેંસાણ 42 ગામને ખાસ આ હોસ્પિટલ જોડતી હોય તો મોટાભાગના દર્દીઓ અહીંયા સારવાર લેવા આવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ચોમાસાના રોગો અને તમે જોઈ શકો છો. અને તમે જોઈ શકો છો સ્ક્રીનના રોગો, આંખોના રોગો, તાવ, શરદી, ઉધરસ અને ચોમાસામાં આ રોગો તો વધારેમાં વધારે વધતા આ કાયમી છે ખાસ કરીને. અને ડૉક્ટરની તો ખાસ અહીંયા કાયમી અછત હોય છે. અત્યારે એક ડૉક્ટર છે કન્જેસ્ટિવ વિટી, એટલે કે જે આંખના રોગો, આંખ આવી જવી, આ તો તાલુકાભરમાં, જિલ્લાભરમાં, ગુજરાતભરમાં તો આ રોગે તો ભરલો લીધો હોય. અને અહીંયા તો આંખના ડૉક્ટર પણ ન હોય તો જોઈ શકો છો કે દર્દીઓ પણ ખાસ હેરાન થતા હોય. હવે ચોમાસામાં તો રોગો ઉપર રોગો, શરદી, ઉધરસ, તાવ, આ તો રોગો હોય. હવે સરકારી હોસ્પિટલ હોવા છતાં તે લોકોને ખાસ બહાર આ ટ્રીટમેન્ટ લેવા પૈસા ખર્ચીને જવી પડતી હોય, તો ડૉક્ટરની અછત તો ભેંસાણ એ હોસ્પિટલમાં કાયમી હોય છે. મહેશ કતિરિયા, જીટીવી ન્યૂઝ, ભેંસાણ. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.